હેલો મિત્રો, મારા કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજની આપણી રેસીપી છે કટોરી કેક, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ કેક આપણે કટોરીમાં બનાવીશું, જે ઝડપથી બની જાય છે અને ખાવામાં ખૂબ જ એટલા ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખૂબ જ ભાવે છે. તો તમે આને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી. અને આવી જ નવી નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જોઈ લઈએ રેસીપી. સૌથી પહેલાં અહીંયા મેં એક વાટકીમાં એક કપ દૂધ લઈ લીધું છે. એમાં આપણે એક લીંબુનો જ્યુસ ઉમેરીને આ રીતે થોડું થોડું ઉમેરીને મિક્સ કરી દેવાનું છે. આ રીતનો દૂધનો ઉપયોગ કરવાથી આપણું દૂધ થોડું ફાટી જશે, એનાથી આપણે કેકમાં સરસ રીતે સોફ્ટ અને સ્પોન્જી બને છે. તો આ રીતથી તમે જરૂરથી બનાવજો. જો તમારે આ રીતે ન બનાવવું હોય તો તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આને 5 મિનિટ માટે રેસ્ટ આપીશું. 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણું દૂધ ફાટીને આ રીતનું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ડ્રાય સામગ્રી જોઈ લઈએ. એના માટે મેં એક બાઉલમાં એક ચારણી લઈ લીધી છે. એમાં આપણે 2 વાટકી મેંદો એડ કરવાનો છે. આ રીતે 2 વાટકી મેંદો એડ કરીને એને ચાળી લેવાનો છે. હવે હું 2 વાટકી મેંદો એડ કરી દઈશ. આ બધી ડ્રાયર સામગ્રીને ચાળીને જ ઉપયોગ કરવાનો, જેથી કરીને કોઈ પણ ગાંઠો કે કચરો હોય તે રહી જાય. હવે અહીંયા મેં 3 ચમચી કોકો પાવડર લઈ લીધો છે. એને પણ સરસ રીતે ચાળી લઈશું. હવે અહીંયા હું 1 ચમચી બેકિંગ પાવડર એડ કરી દઈશ અને 1/4 ચમચ બેકિંગ સોડા એડ કરી દઈશ. હવે આ બધી ડ્રાય સામગ્રીને ચાળી લીધા બાદ સરસ રીતે મિક્સ કરી દેવાની છે. તો આપણી ડ્રાય સામગ્રી બિલકુલ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ ડ્રાય સામગ્રીને એક સાઈડમાં રાખી દઈશું અને બીજો એક બાઉલ લઈ લઈશું. હવે એમાં હું 1 વાટકી દળેલી ખાંડ ઉમેરી દઈશ. અહીંયા મેં 1 જ વાટકીના માપથી બધું માપ લીધું છે. હવે 1/2 વાટકી હું તેલ ઉમેરી દઈશ. હવે આ બંનેને સરસ રીતે મિક્સ કરી દઈશું. થોડું મિક્સ કર્યા બાદ આપણે જે દૂધનું મિશ્રણ તૈયાર કર્યું હતું એ 1/2 ઉમેરી દઈશું. આપણે 1/2 ઉમેર્યા બાદ આપણે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. સતત હલાવીને 1 મિનિટ સુધી આ રીતે મિક્સ કરી દેવાનું છે, જેથી કરીને સ્મૂથ પેસ્ટ બની જાય. હવે તમે જોઈ શકો છો કે આપણી સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે જે ડ્રાય સામગ્રી બનાવી હતી એ થોડી થોડી એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. એક સાથે બધું નથી એડ કરવાનું, એક સાથે બધું એડ કરી દેવાથી ગાંઠો રહી જાય છે, જેથી કરીને થોડું થોડું ઉમેરવાનું અને મિક્સ કરતું જવાનું. હવે અહીંયા મેં થોડું થોડું ઉમેરીને આ રીતે તમે જોઈ શકો છો કે મિશ્રણ તૈયાર કરી લીધું છે. હવે આ બધી ડ્રાય સામગ્રી એડ કરી દીધી છે. હવે આ કેકનું મિશ્રણ તમે જોઈ શકો છો કે થોડું ડ્રાય થવા લાગ્યું છે. તો આ રીતે સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણું જે દૂધનું મિશ્રણ વધ્યું હતું એ એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. હવે આ આપણું કેકનું મિશ્રણ તમે જોઈ શકો છો કે સરસ રીતે તૈયાર થવા લાગ્યું છે. હવે બાકી વધેલું દૂધ પણ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. જો તમને વધારે જરૂર લાગે તો સાદું દૂધ પણ એડ કરી શકો છો. હવે આપણું કેકનું સ્મૂથ એકદમ બેટર બનીને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ રીતનું આપણે બેટર બનાવવાનું છે. આ રીતે તમે ઊંચેથી આ રીતે નીચે મૂકો તો આ રીતને થવું જોઈએ. તો આપણું કેકનું મિશ્રણ બિલકુલ બનીને તૈયાર થઈ ગયું છે. આ રીતને એકદમ સ્મૂથ બનવું જોઈએ. હવે આપણે કેકનું મિશ્રણ બિલકુલ તૈયાર છે. તો હવે એને સાઈડમાં મૂકી દઈશું અને આપણે વાટકીઓને ગ્રીસ કરી લઈશું. અહીંયા આપણે જે નોર્મલ જે વાટકી યુઝ કરતા હોઈએ છીએ એ જ લીધી છે મેં અહીંયા. એને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ તેમાં મેંદાથી ડસ્ટ કરી લઈશું. આ રીતે મેંદાથી ડસ્ટ કરીને આપણે વાટકીઓને તૈયાર કરી લેવાની છે, જેથી કરીને કેક આપણી બાદમાં સરસ રીતે ડીમોલ્ડ થઈ જાય. તો આ રીતે તેલ અને મેંદાથી જરૂર ડસ્ટ કરવી જોઈએ. હવે એમાં આપણે 1/2 વાટકી મિશ્રણ ભરી લઈશું. અહીંયા આપણે 1/2 વાટકી મિશ્રણ ભરવાનું છે, જે બાદમાં ફૂલીને આખી વાટકી થઈ જાય છે. તેના માટે આપણે 1/2 વાટકી જ મિશ્રણ ભરીશું. આ રીતે મેં 3 વાટકી બનાવીને તૈયાર કરી લીધું છે. એને આ રીતે ટેપ કરી દેવાનું છે, જેથી કરીને અંદર બબલ ના બને.
ઉપરથી આપણે બદામની કતરણથી સજાવી લઈશું. જો તમને પસંદ હોય એ પ્રમાણે તમે ડ્રાય ફ્રૂટ લઈ શકો છો. હવે આપણી વાટકી બેક થવા માટે બિલકુલ તૈયાર છે. તો મેં કડાઈને 5 મિનિટ માટે ગરમ કરી લીધી છે, તો એમાં આ રીતનું સ્ટેન્ડ મૂકી દઈશું. હવે એક પ્લેટમાં મેં આ રીતે કટોરીઓને સેટ કરી લીધી છે. હવે આને ઢાંકણ ઢાંકીને આપણે આ રીતે જે કાણું હોય એમાં આ રીતે પેપરને રેપ કરીને આ રીતે મૂકી દેવાનું છે, જેથી કરીને સરસ રીતે આપણી કટોરી કેક બેક થઈ જાય. આને આપણે ધીમા તાપે 20 મિનિટ માટે થવા દઈશું. 20 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણી કટોરી કેક બિલકુલ બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમને લાગે કે 20 મિનિટ બાદ થોડી કાચી છે તો તમે 5 મિનિટ માટે વધારે રાખી શકો છો, પરંતુ મારી અહીંયા કેક 20 મિનિટમાં બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે ચાકુ એકદમ સાફ આવી ગયું છે. તો આપણી કેક બનીને બિલકુલ તૈયાર છે. તો હવે એને ઠંડી કરી લઈશું. હવે ઠંડી થયા બાદ એને આપણે આ રીતે ચાકુની મદદથી ડીમોલ્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સરળતાથી આપણી કટોરી કેક ડીમોલ્ડ થઈ ગઈ છે અને એકદમ સોફ્ટ અને સ્પોન્જી બની છે. દેખાવમાં પણ એટલી જ સુંદર લાગી રહી છે. તો બધી જ કટોરી કેકને આપણે આ રીતે ડીમોલ્ડ કરી લઈશું. એકદમ સોફ્ટ અને સ્પોન્જી આપણી કટોરી કેક બિલકુલ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે આને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને બાળકોને ખૂબ જ ભાવે છે, તો તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો. હવે આ રીતે મેં તૂટી ફૂટીથી ગાર્નિશ કરી લીધી છે કટોરી કેકને. તમે તમારી મનપસંદ અનુસાર ગાર્નિશ કરી શકો છો. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય કટોરી કેકની, તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. તો ધન્યવાદ.